નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ. તો બુલેટિનની શરૂઆત કરીએ કે જેમાં રામ મંદિરમાં અત્યારે જે 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે તેને લઈને વડાપ્રધાન સતત મંદિરોની મુલાકાત લઈ રહ્યા છે. તો શનિવારે તેઓ શ્રી રંગનાથ સ્વામી મંદિરમાં પૂજા કરવા પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે તમિલનાડુના તિરુચિરાપલ્લીના શ્રી રંગમમાં પ્રખ્યાત શ્રી રંગનાથ સ્વામી મંદિરમાં પ્રાર્થના કરી રહ્યા છે. શ્રી રંગનાથ સ્વામી મંદિર ભગવાન વિષ્ણુની પૂજા માટે સૌથી મહત્વપૂર્ણ મંદિરોમાંનું એક માનવામાં આવે છે. પીએમ મોદી આ મંદિરમાં પૂજા કરવા પરંપરાગત પોશાક પહેરીને આવ્યા હતા. વાસ્તવમાં પીએમ મોદીએ મકર સંક્રાંતિના અવસર પર ગાયોને ઘાસ ખવડાવ્યા હતા. આ પછી હવે તે મંદિરમાં હાથીને ગોળ ખવડાવતા જોવા મળ્યા છે. આટલું જ નહીં, પરંતુ તેમણે ગજરાજના આશીર્વાદ પણ લીધા હતા. પીએમ હાથીને ખવડાવતા 24 સેકન્ડનો વિડીયો સામે આવ્યો છે, જેમાં તેઓ પહેલા હાથીને ખવડાવે છે અને તે તેની સૂંઢ ઉપાડે છે. પીએમ મોદી હાથીની સૂંઢ પર પ્રેમથી સ્નેહ કરતા જોવા મળે છે. પીએમ મોદીને આશીર્વાદ આપનાર હાથીનું નામ અંદાલ છે. તેમણે પીએમ માટે માઉથ ઓર્ગન પણ વગાડ્યું હતું. વડાપ્રધાનના આગમન બાદ રસ્તામાં વડાપ્રધાનના સ્વાગત માટે ભારે ભીડ ઉમટી પડી હતી. પીએમ મોદીએ પણ પોતાના વાહનમાંથી હાથ હલાવીને ભીડનું અભિવાદન કર્યું હતું. શ્રી રંગમ મંદિર એ શ્રી રંગનાથને સમર્પિત હિન્દુ મંદિર છે. શ્રી રંગમ મંદિર એ ભારતનું સૌથી મોટું મંદિર સંકુલ છે અને વિશ્વના સૌથી મહાન ધાર્મિક સંકુલોમાંનું એક છે. રંગનાથ સ્વામી મંદિર વિજયનગર સમયગાળા દરમિયાન બાંધવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. મંદિરમાં દેવતાના નિવાસસ્થાનને ઘણીવાર નામ પેરુમલ અને અજગ્યા માનવલન તરીકે ઓળખવામાં આવે છે. તમિલમાં તેનો અર્થ આપણા ભગવાન અને ઉદાર વર થાય છે. ભવ્ય રંગનાથ સ્વામી મંદિર ભગવાન રંગનાથનું ઘર છે, જે ભગવાન વિષ્ણુનું એક સ્વરૂપ છે. આ સાથે જ મંદિરના પૂજારીઓએ સંસ્કૃતમાં લખેલા સૂત્રો સાથે વડાપ્રધાનનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, તેમજ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસનો વડાપ્રધાન મોદીનો સરકારી કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે. જોઈએ આ વિશેષ અહેવાલમાં. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. સમગ્ર ભારતમાં જય શ્રી રામના નારા ગુંજી રહ્યા છે. દરેક લોકોએ આ ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને જે ક્ષણ ભગવાન શ્રી રામ મંદિરમાં બિરાજમાન થશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત લગભગ 7000 જેટલા મહેમાનો સામેલ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય યજમાન તરીકે 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થવા માટે અયોધ્યા જઈ રહ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠાના દિવસનો વડાપ્રધાન મોદીનો સરકારી કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે અને તે હેઠળ પીએમ મોદી સવારે અયોધ્યા પહોંચશે અને ત્યારબાદ 12 અને 5 કલાકે શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા અને પૂજા કરશે. બપોરે 1 વાગે અયોધ્યામાં જાહેર કાર્યક્રમમાં તેઓ ભાગ લેશે અને ત્યારબાદ 2 અને 15 કલાકે કુબેર ટીલા પર શિવ મંદિરમાં પણ દર્શન અને પૂજા કરશે. સરકારી કાર્યક્રમ પ્રમાણે સવારે 10 અને 25 કલાકે પીએમ મોદી અયોધ્યા એરપોર્ટ પર પહોંચી જશે અને ત્યારબાદ તેઓ 11:55 વાગ્યે શ્રી રામ જન્મભૂમિ મંદિર પહોંચશે. સવારે 11 થી 12 વાગ્યા સુધીના સમયે રિઝર્વ રાખવામાં આવ્યો છે, એટલે કે બપોરે 12 અને 5 વાગ્યાથી પ્રાણ પ્રતિષ્ઠા પૂજાની શરૂઆત થશે. આ પૂજામાં પીએમ મોદી ભાગ લેશે. પ્રાણ પ્રતિષ્ઠા બપોરે 12 અને 55 કલાક સુધી ચાલશે. જ્યારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે પૂજા અનુષ્ઠાન સંપન્ન થઈ જશે ત્યારે પીએમ મોદી ત્યાંથી રવાના થઈ જશે. નક્કી કરવામાં આવેલા કાર્યક્રમ પ્રમાણે પીએમ મોદી 12 અને 55 વાગ્યા બાદ પૂજા સ્થળથી રવાના થઈ જશે. બપોરે 1 વાગ્યે તેઓ જાહેર કાર્યક્રમમાં ભાગ લેવા માટે મંચ પર પહોંચી જશે. બપોરે 1 વાગ્યાથી લઈ અને 2 વાગ્યા સુધી જાહેર કાર્યક્રમોનો સમય નક્કી કરવામાં આવ્યો છે. આ દરમિયાન તેઓ લોકોને સંબોધિત કરશે. એવી પણ કહેવામાં આવી રહ્યું છે કે તેઓ રામ મંદિર કાર્યક્રમ અને અયોધ્યાને લઈ અને કેટલીક યોજનાઓનું એલાન પણ કરી શકે છે. બપોરે 2 અને 15 વાગ્યે પીએમ મોદી કુબેર ટીલા પર શિવ મંદિરમાં દર્શન અને પૂજા કરશે. પીએમ મોદીએ 12 જાન્યુઆરીના રોજ એક વિડીયો મેસેજમાં જણાવ્યું હતું કે તેઓ 22 જાન્યુઆરીના રોજ યોજાનારી પ્રાણ પ્રતિષ્ઠા પહેલા 11 દિવસના વિશેષ અનુષ્ઠાન કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.
અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે તેને લઈને તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ચૂકી છે. મંદિરના પ્રાંગણને પણ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. તેને લગતો એક વિડીયો પણ હવે સામે આવ્યો છે જેમાં ભરપૂર રોનક જોવા મળી રહી છે અને રોશનીમાં રામ મંદિર ઝળહળી રહ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પૂર્વે સામે આવેલા એક વિડીયોમાં મંદિરની ભવ્યતા દેખાઈ રહી છે. કોલકાતાના ફૂલોથી શણગારેલું મંદિરનું પ્રાંગણ અતિ સુંદર દેખાઈ રહ્યું છે. શનિવારે નિર્માણ કાર્ય પૂર્ણ રીતે બંધ રહેશે અને શણગાર પર વિશેષ ધ્યાન અપાશે. અસદુદ્દીન ઓવૈસી અયોધ્યામાં રામ મંદિરને લઈને સતત નિવેદન આપી રહ્યા છે. તેમણે કહ્યું છે કે જ્યારે જીબી પંત ઉત્તર પ્રદેશના સીએમ હતા ત્યારે ત્યાં મૂર્તિઓ મૂકવામાં આવી હતી. અયોધ્યામાં 22 જાન્યુઆરીએ આયોજિત થનારા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇતિહાદુલ મુસ્લિમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી મુસ્લિમ ઉપર બાબરી મસ્જિદને વ્યવસ્થિત રીતે છીનવી લેવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે 20 જાન્યુઆરી શનિવારના રોજ રામ જન્મભૂમિ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના વર્ણનને પડકાર ફેંકતા દાવો કર્યો હતો કે બાબરી મસ્જિદ ભારતીય મુસ્લિમો પાસેથી વ્યવસ્થિત રીતે છીનવી લેવામાં આવી હતી. તેમ છતાં તેઓ ત્યાં 500 વર્ષથી નમાજ અદા કરતા હતા. જ્યારે કોંગ્રેસના જીબી પંતે જવાબ આપ્યો કે જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા રાજ્યમાં મૂર્તિઓને રાતના અંધારામાં મસ્જિદની અંદર રાખવામાં આવી હતી અને પછી તેને દૂર કરવામાં આવી ન હતી. અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે તે સમયે ત્યાંના કલેક્ટર નાયર સાહેબ હતા. તેમણે મસ્જિદ બંધ કરાવી અને ત્યાં પૂજા શરૂ કરી. આ પછી 1986માં મુસ્લિમોની વાત સાંભળ્યા વિના મસ્જિદના તાળા ખોલી દેવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. વિશ્વ હિન્દુ પરિષદ જબ ફોર્મ હુઈ મંદિર નહીં થા. મહાત્મા ગાંધી બોલે ક્યા? મહાત્મા ગાંધી ઇસ બારે બોલે બડે ઉનો તો હે રામ બોલ કે મારને વાલા ગોલી મારા ઉનકો ગોટ સે ઉનકે જબાન સે હી તો નિકલા થા. વો બોલે ક્યા? નહીં બોલે. તો યે પૂરા એક સિસ્ટમેટિક તરીકે સે ભારત કે મુસલમાનો સે યે બાબરી મસ્જિદ કો છીન લિયા ગયા. સુપ્રીમ કોર્ટ કા યકીનન ફૈસલા હૈ. સુપ્રીમ કોર્ટ હમારે મુલ્ક કી આખરી એપેક્સ કોર્ટ હૈ. ટાઇટલ સૂટ થા તો ટાઇટલ સૂટ મે સુપ્રીમ કોર્ટ ને યે કહી દિયા કે ફેથ કી બુનિયાદ પર હમ યે જગા મુસલમાનો કો નહીં દે સકતે. સુપ્રીમ કોર્ટ યે ભી કહી દિયા કે વહાં પર મંદિર કો તોડ કર મસ્જિદ નહીં બનાઈ ગઈ. કે સુપ્રીમ કોર્ટ ને કહા ઉસ જજમેન્ટ મે. ઓર મૈને સુપ્રીમ કોર્ટ કે જજમેન્ટ આને કે બાદ યે રિએક્શન આપકો મીડિયા કો દિયા થા. અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને હવે 2 દિવસ બાકી છે ત્યારે એવા ઘણા લોકો છે કે જેમણે આ કાર્યક્રમમાં હાજરી આપવાનો ઇનકાર કરી દીધો છે અને તેને ભાજપનો રાજકીય કાર્યક્રમ ગણાવી દીધો છે. તો જેમાં ખાસ કરીને વિપક્ષના નેતાઓ સામેલ છે. આ સૌથી વચ્ચે આજે સૌની વાત કરવામાં આવી છે તેની વચ્ચે ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ એક કાર્યક્રમમાં રામ મંદિરનું આમંત્રણ ફગાવનારા વિપક્ષના નેતાઓ સામે નિશાન તાકતા કહ્યું કે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આવવાની ના પાડનારા લોકોને જો ઇફતારનું આમંત્રણ મળ્યું હોત તો તેઓ જરૂરથી ગયા હોત. ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રીએ કહ્યું છે કે આજે રામ ભક્તો પર ગોળી ચલાવનારા પણ બોલી રહ્યા છે કે તે રામ મંદિર જશે. તેનાથી જાણ થાય છે કે ભાજપનો માર્ગ એકદમ ઠીક હતો. આપણા વડાપ્રધાન સૌનો સાથ સૌનો વિકાસમાં માને છે અને આજનો સમય પણ એ જ છે. અમુક લોકોના વિકાસનો રામ ભક્તો પર સપા સરકારે ગોળીઓ ચલાવી હતી પરંતુ અમારી કલ્યાણસિંહ સરકારે એક પણ ગોળી નહોતી ચલાવી. આસામમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે શનિવારે જાહેરાત કરી છે કે ભારત મ્યાનમાર સરહદ પર ખુલ્લી સરહદ પર હવે ફેન્સિંગ કરવામાં આવશે. તો ઘૂસણખોરી અને આતંકવાદીઓને રોકવા માટે ભારત સરકાર બંને દેશો વચ્ચે મુક્ત અવરજવરને રોકશે. અમિત શાહે ગુવાહાટીમાં આસામ પોલીસની પાસિંગ આઉટ પરેડમાં કહ્યું કે ભારતની મ્યાનમાર સાથે ખુલ્લી સરહદ છે. બાંગ્લાદેશની તર્જ પર ફેન્સિંગ લગાવીને અમે તેને સુરક્ષિત કરીશું. અમિત શાહે એ પણ જાહેરાત કરી હતી કે સરકાર બંને દેશ વચ્ચે મુક્ત મૂવમેન્ટ એગ્રીમેન્ટ પર પુનઃવિચાર કરી રહી છે. ભારત સરકાર આવન જાવનની આ સુવિધા બંધ કરવા જઈ રહી છે. મ્યાનમાર કે સાથ હમારી સીમા જો ખુલી સીમા હૈ. નરેન્દ્ર મોદી સરકાર ને નિર્ણય કરા હૈ
કે ભારત મ્યાનમાર સીમા કો હમ બાઢ સે સુરક્ષિત કરેંગે ઓર પૂરી સીમા પર બાંગ્લાદેશ કી તર્જ પર ગાને કા કામ કરેંગે ઓર મ્યાનમાર હમારા ફ્રી આવાજાહી કા જો એગ્રીમેન્ટ હૈ એ એગ્રીમેન્ટ પર ભી ભારત સરકાર પુનઃ વિચાર કર રહી હૈ ઓર અબ આને જાને કી સહૂલિયત કો હી ભારત ભારત સરકાર બંધ કરને. અમિત શાહે આ જાહેરાત એવા સમયે કરી છે જ્યારે મ્યાનમારમાં વિદ્રોહી જૂથો અને સેના વચ્ચેની લડાઈ તેજ બની રહી છે. આ દરમિયાન મ્યાનમારના 600 સૈનિકો ત્યાંથી ભાગીને ભારતના મિઝોરમમાં આશ્રય લઈ રહ્યા છે. મિઝોરમ સરકારે આ મુદ્દે કેન્દ્ર સરકાર પાસે મદદ માંગી હતી. સૈનિકોને મ્યાનમાર પરત મોકલવાની અપીલ કરવામાં આવી હતી. રિપોર્ટ્સ મુજબ મ્યાનમારથી ભાગી ગયેલા સૈનિકોએ મિઝોરમના લંગટ લાઈ જિલ્લાના તુઈ સંત લાંગમાં આસામ રાઇફલ્સ સાથે આશ્રય લીધો છે. સૈનિકોએ જણાવ્યું હતું કે પશ્ચિમી મ્યાનમારના રખાયન રાજ્યમાં સશસ્ત્ર બળવાખોર જૂથ અરાકન આર્મીના આતંકવાદીઓએ તેમના કેમ્પ પર કબજો કર્યા પછી તેઓ ભારત ભાગી ગયા હતા. મિઝોરમની સ્થિતિને જોતા મુખ્યમંત્રી લાલ દુહોમાએ સિલોંગમાં યોજાયેલી બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી. આ દરમિયાન મિઝોરમે રાજ્યમાં આશરો લીધેલા મ્યાનમાર આર્મીના સૈનિકોને વહેલી તકે પરત મોકલવાની વાત પર ભાર મૂક્યો હતો. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. બિહારમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે જેડીયુ અધ્યક્ષ નીતિશ કુમારે પાર્ટીની નવી ટીમ જાહેર કરી દીધી છે. આ ટીમમાં લલનસિંહને જગ્યા મળી નથી, પરંતુ કેસી ત્યાગીને મહત્વની જવાબદારીઓ સોંપાઈ છે. આ ટીમમાં જૂના નેતાઓને પણ જગ્યા આપી છે. તો રાજ્યસભા સાંસદ વશિષ્ઠ નારાયણસિંહને જેડીયુના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવ્યા છે. આ સિવાય વરિષ્ઠ નેતા અને પૂર્વ રાજ્યસભા સાંસદ કેસી ત્યાગીને રાષ્ટ્રીય પ્રવક્તા તેમજ સીએમ નીતિશના રાજકીય સલાહકાર બનાવવામાં આવ્યા છે. અહીં જો વાત કરવામાં આવે તો નીતિશ કુમારની પાર્ટી જેડીયુએ શનિવારે તેના રાષ્ટ્રીય પદાધિકારીઓની યાદી જાહેર કરી છે. આ લિસ્ટમાં 22 લોકોના નામ સામેલ કરાયા છે, પરંતુ 5 સાંસદોને તેમના પદ પરથી મુક્ત કરવામાં આવ્યા છે. મંગનીલાલ મંડળના સ્થાને રાજ્યસભાના સભ્ય અને પૂર્વ રાજ્ય જેડીયુ અધ્યક્ષ વશિષ્ઠ નારાયણસિંહને પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તો મંગનીલાલ મંડળ હવે જેડીયુના રાષ્ટ્રીય મહાસચિવ બનશે. કેસી ત્યાગીને ફરીથી જેડીયુના રાજકીય સલાહકાર અને રાષ્ટ્રીય પ્રવક્તા બનાવવામાં આવ્યા છે. સાંસદ ડોક્ટર આલોક કુમાર સુમન પાર્ટીના રાષ્ટ્રીય ખજાનજી તરીકે યથાવત રહેશે. ફક્ત દેશમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ વસતા ભારતીયો અને રામ ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તો ભારત બહાર પણ એક અયોધ્યા છે. આ સમુદ્ર નગરીમાં પણ રામ મંદિરને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોઈએ મંતવ્ય વિશેષ. બુલેટિનમાં અગાઉ વાત કરીએ તો લાંબા સમય રાહ જોયા બાદ એલન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક મોટું ફીચર લોન્ચ કર્યું છે. તો લાંબા સમયથી આ ફીચરની રાહ જોવાઈ રહી હતી. ઘણા મહિનાથી એક્સ પર ઓડિયો અને વિડીયો કોલિંગ ફીચરનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું હતું અને હવે તેને એન્ડ્રોઇડ યુઝર્સ માટે જારી કરવામાં આવી રહ્યું છે. તો એક્સ એ ધીમે ધીમે એન્ડ્રોઇડ યુઝર્સ માટે ઓડિયો અને વિડીયો કોલ ફીચર જારી કરવાનું શરૂ કરી દીધું છે. તો કેટલાક યુઝર્સને આ નવા ફીચરનું અપડેટ મળી ચૂક્યું છે અને કેટલાક યુઝર્સને આગામી થોડા દિવસોમાં મળી જશે. જો તમે પણ એક્સ યુઝર છો અને આ ફીચર ઈચ્છો છો તો પોતાની એપને અપડેટ કરવી. જોકે આ નવા ફીચર સાથે એક મોટી સમસ્યા એ છે કે તે માટે એક્સના પ્રીમિયમ યુઝર્સ માટે જ છે. એટલે કે જેમણે એક્સ બ્લુને સબસ્ક્રાઇબ કર્યું છે તે જ આ ફીચરનો ઉપયોગ કરી શકશે. ફક્ત દેશમાં જ નહીં, પરંતુ જો વાત કરવામાં આવે તો આ દેશની બહાર પણ એક અયોધ્યા નગરી છે અને તેમાં પણ રામ ભક્તિને લઈને એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો ભારતની બહાર પણ એક અયોધ્યા છે. આ સમુદ્ર નગરીમાં પણ રામ મંદિરને લઈને ઉત્સાહ છે. જોઈએ અમારો વિશેષ અહેવાલ. જોરશોરથી ચાલી રહેલી તૈયારીઓ વચ્ચે અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરીએ શાસ્ત્રો અનુસાર રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થશે. જેને લઈને ફક્ત દેશમાં જ નહીં પણ વિદેશમાં વસતા ભારતીયો અને રામ ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
માહિતી અનુસાર દક્ષિણ પૂર્વના એશિયન દેશ થાઇલેન્ડની અયોધ્યામાં પણ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો ઉલ્લેખનીય છે કે થાઇલેન્ડની અયોધ્યાથી માટી અને ત્યાંની ત્રણ નદીઓનું પાણી અયોધ્યા લવાયું હતું. જેમ આપણે ત્યાં અયોધ્યા છે, ત્યાં થાઇલેન્ડમાં અયોધ્યા છે. અહીં પણ ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ભલે ભૌગોલિક રીતે થાઇલેન્ડ ભારતની જમીનથી દૂર હોય, પણ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ અને રામાયણની ગાથા આજે પણ વિદ્યમાન છે. ભારતમાં અયોધ્યા અને થાઇલેન્ડમાં અયોધ્યા બંનેના ફક્ત નામ જ મેળ નથી ખાતા, પણ ભગવાન રામ પ્રત્યે અપાર શ્રદ્ધા અને આસ્થા મામલે પણ બંને સમાન છે. બંને શહેરો વચ્ચે અંતર ભલે 3000 કિલોમીટરનું હોય, પણ આસ્થા અને વિશ્વાસ સમાન છે. વિશ્વ હિન્દુ સંઘના સંસ્થાપક અને વૈશ્વિક અધ્યક્ષ સ્વામી વિજ્ઞાનંદે કહ્યું કે અયોધ્યાનું નામ ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યાથી જ પડ્યું છે, જે હિન્દુ ધર્મ અને રામાયણ સાથે સંબંધ ધરાવે છે. તેમણે કહ્યું કે અયોધ્યાના પ્રથમ શાસક રાજા રામ થિબોડીએ ક્ષેત્રની સંસ્કૃતિ પર રામાયણના પ્રભાવને લીધે જ આ નામ રાખ્યું હતું. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ભારત સહિત પોતાના મોટાભાગના પાડોશીઓ સાથે સીમા વિવાદને સળગતો રાખનારા ચીને તોફાની ઝડપ સાથે પરમાણુ બોમ્બ બનાવવાનું ચાલુ રાખ્યું હોવાનો ઘટસ્ફોટ અમેરિકન સંરક્ષણ મંત્રાલયના એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. તો આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હાલમાં ચીન પાસે 500 જેટલા ન્યુક્લિયર બોમ્બ છે અને 2030 સુધીમાં આ સંખ્યા 1000 પર પહોંચવાનો અંદાજ છે. આ પૈકીના કેટલાક પરમાણુ બોમ્બ તો ગમે તે સમયે લોન્ચ કરવા માટે તૈયાર હાલતમાં હશે. ચીન પાસે 2022ના અંત સુધીમાં 14 ટન જેટલું શુદ્ધ યુરેનિયમ હતું. આ ઉપરાંત 2.9 ટન જેટલું પ્લુટોનિયમ પણ મોજૂદ છે. તો આ બંને વસ્તુઓ અણુબોમ્બ બનાવવા માટે સૌથી મહત્વની છે. અહીં યુરેનિયમ અને પ્લુટોનિયમનો જેટલો જથ્થો ચીન પાસે છે, તેમાંથી 2023 સુધીમાં પોતાનું પરમાણુ બોમ્બના ભંડારમાં તે બીજા 500 બોમ્બનો આસાનીથી ઉમેરો કરી લેશે. અને સાથે સાથે ચીન એ બોમ્બ ટેસ્ટ કરવા માટેની લોપનુર ટેસ્ટ સાઇટનું પણ વિસ્તરણ કરી રહ્યું છે. અહીંયા ચીન કોર્ફિટના બિલ્ડિંગો, નવી ટનલ તેમજ અન્ડરગ્રાઉન્ડ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર બનાવી રહ્યું છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ શહેર પોલીસ વચ્ચે એમઓયુ કરવામાં આવ્યા હતા. તો કોલેજોના વિદ્યાર્થીઓ ટ્રાફિક જાગૃતિમાં જોડાય તે સંદર્ભે એમઓયુ કરવામાં આવ્યા છે. કુલપતિ ડોક્ટર નીલાંબરી દવે અને પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની ઉપસ્થિતિમાં એમઓયુ સાઇન કરવામાં આવ્યા હતા, ત્યારે રાજ્યમાં પ્રથમ વખત યુનિવર્સિટી સાથે પોલીસે ટ્રાફિક સમસ્યાને લઈને એમઓયુ કર્યા છે, જેમાં ટ્રાફિક અવેરનેસ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ કોર્સ પણ શરૂ કરશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા ટ્રાફિક ડિપાર્ટમેન્ટ રાજકોટ સિટી પોલીસના વચ્ચે એક અન્ડરસ્ટેન્ડિંગ સાઇન થયું છે કે જેના અંદર જે સિલેબસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ડિઝાઇન કરવામાં આવશે તેના અંદર ટ્રાફિક પોલીસ સહાયક રૂપ બનશે. સાથે સાથે જરૂરત પડશે તો ટ્રાફિક પોલીસના આરટીઓના અધિકારીઓ આ કોર્સના અંદર ફેકલ્ટી તરીકે પણ કામ કરશે. અમે આશા રાખીએ કે વધુમાં વધુ સ્ટુડન્ટ્સ આ કોર્સને ઓફર કરશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ પોલીસ દ્વારા આજરોજ એક એમઓયુ સાઇન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને એ એમઓયુમાં ટ્રાફિક પોલીસના વિવિધ આયામો અમારા છાત્રોને ભણાવવામાં આવે અને ગ્રેજ્યુએટ લેવલે સેકન્ડ અને ફોર્થ સેમેસ્ટરમાં નવી શિક્ષા નીતિ તહેત વેલ્યુએડેડ કોર્સમાં સમાવેશ કરવામાં આવે એ બાબત આજે એમઓયુ થયું છે. ટ્રાફિકની સમસ્યા જેમ ભાર્ગવ સાહેબે કહ્યું એમ ખૂબ જટિલ બનતી જાય છે અને ખાસ કરીને શહેરી વિસ્તારોમાં. હળની તળાવ બોટ દુર્ઘટના બાબતે વડોદરા મહાનગરપાલિકા કમિશનર દિલીપ રાણાએ પ્રથમ વખત નિવેદન આપ્યું છે. આ દુર્ઘટનાનો ભોગ બનનાર પરિવારને સાંત્વના પાઠવી અને ઘટનામાં કોની બેદરકારી છે તે શોધવા તપાસ કરવા કહ્યું છે. એટલે કલેક્ટર સાહેબ અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જે પણ માહિતી એ લોકો માંગે છે અમે એમને ફર્નિશ કરીએ છીએ, તાકી એ કન્ક્લુઝન પર પહોંચી શકે કે કઈ રીતે એડમિનિસ્ટ્રેટિવ લેપ્સ હતી કે પછી કોન્ટ્રાક્ટરની પ્રત્યે બહુ વધારે બેદરકારી હતી, અધિકારીની બેદરકારી હતી, ક્રિમિનલ ઓફેન્સ હતો કે કેમ, એ બધી ઇન્કવાયરી મેજિસ્ટ્રિયલ ઇન્કવાયરી કરવા માટે કલેક્ટર સાહેબને અમે ડે ટુ ડે એમની જે પણ માહિતી અમને જોઈએ અથવા દસ્તાવેજી પુરાવા જોઈએ એ કોર્પોરેશન સબમિટ કરી રહ્યું છે. અને જોડે જોડે આવું જે સુરસાગરમાં જે બોટિંગ અને ચાલતું હતું એ પણ બંધ કરવામાં આવ્યું છે. જોય ટ્રેન્સ અને એ પણ છે, એ પણ સિક્યુરિટીના કારણે અત્યારે હાલ પૂરતું અમે એમને બંધ કર્યું છે. અયોધ્યામાં ભગવાન શ્રી રામ 500 વર્ષ બાદ નિજ મંદિર પરત ફરી રહ્યા છે.
તો દેશના દરેક વ્યક્તિ આનંદ અને ઉલ્લાસથી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ત્યારે અમદાવાદમાં એક જાણીતા ફેશન ડિઝાઇનર હેનીસે ભગવાન શ્રી રામની કેસરી રંગની કલાત્મક શેરવાની તૈયાર કરી છે. તો આ શેરવાનીમાં ભગવાન રામ અને હનુમાનજીનું મિલન અને ભગવાન શ્રી રામ નામવાળા 108 જેટલા શ્લોકો પણ જોવા મળે છે. દેશના ખૂણે ખૂણેથી લોકો પોતાનું યોગદાન આપી રહ્યા છે, ત્યારે ફેશન ડિઝાઇનરે પણ પોતાની રામ ભક્તિ આગવી રીતે દર્શાવી છે. અયોધ્યામાં ભગવાન શ્રી રામ 500 વર્ષ બાદ નિજ મંદિર પરત ફરી રહ્યા છે, ત્યારે દેશમાં ખૂણે ખૂણેથી લોકો જે છે તે રામ ભક્તિ વ્યક્ત કરી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં જાણીતા એવા ફેશન ડિઝાઇનર હેનીસ પટેલ જે છે તેમણે ભગવાન શ્રી રામ માટે એક કલાત્મક શેરવાની જે છે તે તૈયાર કરી છે. ત્યારે હાલ આપણે વાત કરીશું હેનીસ પટેલ સાથે, જેમણે આ સરસ મજાની કલાત્મક શેરવાની તૈયાર કરી છે. હેનીસ, પહેલા તો આ શેરવાની તૈયાર કરવાનો વિચાર કેવી રીતે આવ્યો, કેટલો સમય લાગ્યો અને કઈ કઈ વસ્તુને આવરી લેવાનું તમે વિચાર્યું? હું હેનીશ, એમ ડિઝાઇનર છું. એક્ચ્યુઅલમાં મને રામ અયોધ્યા માટે કંઈ ને કંઈ યોગદાન આપી રહ્યા, તો મેં બી વિચાર્યું કે હું બી કંઈ કરી શકું છું. તો મેં લોકો પૈસાથી કોઈને ગરીબોથી લોકો દાન કરી શકે છે, તો મેં બી ભગવાન માટે એક શેરવાની રેડી કરી છે. એ શેરવાનીમાં આખા રામાયણ અને અયોધ્યાને બધું આવરી લીધેલું છે. અમે લોકો સંસ્કૃતિ પ્રમાણે, આપણી સંસ્કૃતિનો વારસો જળવાઈ રહે એ પ્રમાણે અમે લોકોએ અયોધ્યા મંદિર બી રેડી કર્યું છે. એ બી હેન્ડમેડ છે બધું જ, આમાં કોઈ નેચરલ મશીનરી કોઈ વર્ક નથી, બધું જ હેન્ડથી તૈયાર કરવામાં આવેલું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખાસ કંડારવામાં આવ્યા છે અને 500 વર્ષની જે કાયદાકીય લડત છે તે પણ આપે આની અંદર વ્યક્ત કરી છે. શું કહેવું, કેવી રીતે આ બધી વસ્તુનો વિચાર આવ્યો? આટલા 500 વર્ષ બાદ આ જે પ્રસંગ આવી રહ્યો છે, તો જે પ્રમાણે હેનીસ પટેલે જણાવ્યું કે આ જે શેરવાની છે તે તેમના પ્રત્યે ભગવાન શ્રી રામની એક ભક્તિ છે, અને જ્યારે દેશના ખૂણે ખૂણેથી લોકો જે છે તે અયોધ્યા કઈ ને કઈ વસ્તુ ભેટ સોગાત મોકલતા હોય છે, ત્યારે તેમણે પણ ભગવાન શ્રી રામ માટેની આ ભક્તિ જે છે તે અનોખી રીતે વ્યક્ત કરી છે. કેમેરા પર્સન રાહુલ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા અમદાવાદમાં આવેલી વિધાનસભા બેઠકોમાં રામ ભક્ત રિક્ષા ચાલકોને ઝંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો શહેર પ્રમુખ અને એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ દ્વારા પોતાના મત વિસ્તારમાં પણ આ રામ મંદિરના સ્લોગનવાળા ઝંડાનું વાસણા અંજલિ 4 રસ્તા ખાતે રિક્ષા ચાલકોને વિતરણ કરવામાં આવ્યું છે. તો અમદાવાદ મહાનગરમાં જુદા જુદા વિસ્તારમાં રિક્ષા ચાલકોને 50,000 જેટલા ઝંડાનું વિતરણ કરાયું છે. રામજી મંદિરમાં LED લગાવીને કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવશે. લગભગ આ શહેરમાં 50,000થી વધુ ઝંડા આખા મહાનગરમાં આપી આજ સવારે 10 વાગ્યાથી રિક્ષાઓ પર લગાવવાનું, જુદા જુદા વિસ્તારમાં રિક્ષાઓ પર લગાવવાનું અભિયાન ચાલુ કર્યું છે. રામભક્ત રિક્ષાવાળા જે કહે એને અમે ફ્રીમાં રામજીનો ધ્વજા અમે લગાવી આપીએ છીએ. અને આખા મહાનગરમાં 16 વિધાનસભામાં જુદી જુદા સમયે જુદા લોકોએ આ 22મી તારીખ સવાર સુધી આ અભિયાન ચાલશે. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. દેશ વિદેશના સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.